હું 95 માં પ્રધાન થયો પેલો વેલો, પાણી પુરવઠા વિભાગ મારી પાસે હતો, આખા રાજ્યને પૂરું પાણી પાડવાની બધી યોજનાઓ અમારા અંડરમાં હતી. અમારું કુલ બજેટ 82 કરોડ રૂપિયા હતું, 82 કરોડ માં આખું રાજ પાણી પીવે ને લહેર કરે. બોલો, પૈસા જ નહોતા. આ કોંગ્રેસ પાસેથી સરકાર આપણી પાસે આવી ત્યારે રાજ્યનું બજેટ 10,000 કરોડ, ગુજરાત સરકારનું બજેટ કુલ 10,000 કરોડ. આ વખતે આપણા વિજયભાઈ અને નીતિનભાઈએ જે બજેટ મંજૂર કર્યું, 1,41,00,000 કરોડ રૂપિયાનું બજેટ, ક્યાં 10,000 નું બજેટ ને ક્યાં 1,50,000 કરોડ રૂપિયાનું બજેટ. આવી પ્રકારની આ આટલી મોટી રકમ એ આંકડા વાંચી ગયા એને કારણે કોંગ્રેસીઓના મનમાં એવું થયું છે કે આવડું મોટું મધ પાક્યું છે, એની ઉપરથી જો માખ્યું ઉડી જાય તો લાંબી જીભે સાટકી 22 વર્ષના પારણા છોડવા છે. કોઈ તમારા કોઈ કામ માટે એને કોઈ રસ નથી ભાઈ. આ પાટીદાર વાટીદાર આ બધું જે કાંઈ હકાડે છે ને, એમાંથી કોઈને એ કાંઈ આપે નહીં. આપણા જવાનડાઓને એટલી ન ખબર પડે કે આ કપિલ સિબ્બલ એને 60મી પેઢીએ કાંઈ લાગુ ન પડે ને, ઓળે આથી રેડશો તો પાણી તો અહીંયા પોગશે, ત્યાં શું પોગે. એક દી ગયા ને મધુરભાઈ દિલ્હી, એક દી હજી તો એક આંટો માર્યો, એક આંટામાં ખબર પડી ગઈ કે આ સીધ સાંખ્યા જેવી નથી. હેવા ભોંએ ભોં આવ્યા, સવારની વહેલી બસું બેસી ગયા અંધારામાં. છોકરા છે, જુવાનડા છે, આપણે બીજું શું કહીએ એમ. અહીં નો સડાય, અમે 40 વર્ષથી રાજનીતિમાં છીએ, એમને ન ખબર હોય એને કેટલાને કહું પાય છે. આ બધી કરલબંધ કડિયાની કહું છે, એમાં દૂધ નો આવે, એમાં બસકા ના ભરાય. અનામત ઈ આપે, કોંગ્રેસ આપે. કોંગ્રેસ કુળના ઇતિહાસમાં નથી કોઈ દિવસ કોઈનું કઈ ભીલું વાટ્યાનું. એ આપણું એના ભલું વાટે ભલા જ.